तो जल जमीन अने जंगलनुं जतन करी एक हरियाली क्रांतिनुं सर्जन छोटाउदेपुर जिल्लाना 1100 वस्ती धरावता भेखड़िया गामे करी बतावे छे। जे विस्तार सूको भट्ट जोवातो हतो ते विस्तारमां 21 जेटला चेकडेम सरकारनी मदद वगर गाम लोकोए पोताना श्रमदानथी बनावी बताव्या छे। आवाज प्रगतिशील गामनी मुलाकात अमे तमने करावीशुं। वधती जती जल संकटनी समस्याने लईने આજે દેશ જજુમી રહ્યો છે ત્યારે રાજ્યમાં કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં ચેકડેમો બનાવી તે પાણી વર્ષ દરમિયાન તે ઉપયોગમાં લઈ રહ્યા છે, ત્યારે છોટાઉદેપુરના આવા જ કેટલા ગામડાઓ છે જેને બારે માસ પાણીથી ભરપૂર રાખવા અને ત્યાં હરિયાળી લાવવાની નેમ રાજકોટના જળક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખ સુવાગિયાએ વ્યક્ત કરી હતી। અને આ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય અને તેની સાથે જ ડુંગર અને જંગલ વિસ્તારમાંથી જે વરસાદી પાણી વહી જતું હતું તેને કેવી રીતે રોકવામાં આવે જેથી સૂકો ભઠ વિસ્તારને હરિયાળો બનાવી શકાય અને તે માટે જ આ ચેક ડેમો બનાવ્યા છે। ગુજરાત મહારાષ્ટ્રમાં કોરા જાય, કારમી ગરીબી, પીવાના પાણીની સમસ્યા, પછી ગાયને 1/2 લિટર દૂધ એટલે પોષ સાચવવી ભારે પડે, વન્ય પ્રાણીઓની લુપ્તતા, પર્યાવરણની લુપ્તતા, જંગલોનો નાશ થયો અને ખાસ આદિવાસી પ્રજાને દારૂ તમાકુ ગુટકાના વ્યસનમાં મધ્યપ્રદેશના ગામો તો ગાંડી જામલી લૂંટફાટ અને બલિપ્રથાથી ગાંડી જામલી ઓળખાય, આ બધું જોયું, 10% માસિક વ્યાજ જોયું અને અરેરાટી થઈ ગઈ કે સરકાર છે, આટલા બધા ધર્મસ્થાનો સાધુઓ છે, સમાજસેવી સંસ્થાઓ છે અને હજી દેશના આ પ્રદેશના 10,000 આદિવાસી ગામો અને ભારતના 1,00,000 આદિવાસી ગામો કેવી દુર્દશામાં જીવે છે, એમાંથી એક અંતસ્ફૂર્ણ થઈ કે આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો માત્ર ચેકડેમથી નહીં થાય, જળ રક્ષા, જમીન રક્ષા, જંગલ રક્ષા। મનસુખભાઈ સુહાગિયાએ ગામ લોકોની સાથે મળી તેમના વિચારો દર્શાવ્યા અને શ્રમદાન કરવાનો નિર્ધાર કર્યો। પાણી જે નિરર્થક વહી જતું હતું તેને રોકવા માટે ચેકડેમ બનાવવાનું કામ જાતે શરૂ કર્યું અને ગામ લોકો તેમની સાથે જોડાઈ ગયા। એક બે નહીં પરંતુ 21 ચેકડેમો આ વિસ્તારમાં તેમણે બનાવી દીધા છે। ચોમાસાનું પાણી તેમાં રોકાતું થયું અને લોકો જે ફક્ત વરસાદ પર આધારિત ખેતી કરતા હતા હવે તેઓ 3-3 સિઝનમાં ખેતી કરીને પાક લઈ રહ્યા છે। જળ રક્ષા, જમીન રક્ષા, જંગલ રક્ષા અને શ્રેષ્ઠતમ વૃક્ષોનું વાવેતર અને ગાંડા બાવળ નીલગીરી એવા નકામા વૃક્ષોનું નિર્મૂલન, એવી રીતે જંગલ નિર્માણ, પછી જીવ સૃષ્ટિની રક્ષા જે વૈશ્વિક પર્યાવરણ વિનાશનો મુદ્દો છે અને જન સમાજનું ઉત્થાન અને વિકાસ, આ યોજના ભેખડીયામાં સાકાર કરી અને ભારતની પહેલી એક દિવ્ય ગ્રામ યોજના સાકાર થઈ, દિવ્ય ભારતનું પહેલું ગ્રામ ભેખડીયા બન્યું, આદિવાસીઓને એકરે 2,000 થી 5,000 ઉત્પાદન મળતું હતું પણ આ દિવ્ય ગ્રામ યોજના ભેખડીયા જામલીમાં સાકાર થઈ છે, ત્યારે ભેખડીયામાં 20 અને જામલીમાં 20-30-40 હજારનું ઉત્પાદન મળતું થયું છે। ભવિષ્યમાં આદિવાસી 1 એકરે 1 થી 2 લાખનું ઉત્પાદન લે, સરકારની ખેડૂતોની સમૃદ્ધિ ડબલ કરવાની ખૂબ ઊંચી ભાવના છે। આ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા જળસ્તર ચોમાસું પૂરું થતા પાતાળમાં ઉતરી જતા હતા, જે જળસ્તર ચેકડેમને કારણે હવે સચવાઈ રહે છે અને બોરમાં મોટર મૂક્યા વગર પાણી આપમેળે આવે છે। કૂવા છલકાયા છે, ચારે તરફ લીલોતરી જોવા મળી રહી છે, જે ગામ લોકોએ કરેલી મહેનતનું પરિણામ છે। આજે આ વિસ્તારનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે તેમ કહી શકાય। અમને આવક 2-3 ગણી થઈ, પરંતુ બીજી સમસ્યા સામાજિક હતી કે વ્યસનોની અંદર ખૂબ બધા ડૂબેલા હતા અને એના કારણે અભ્યાસ કરતા 1 વર્ષના 55 લાખનો ખર્ચ થતો હતો, એટલે એ 55 લાખનો ખર્ચને અટકાવવા માટે અમે સંપૂર્ણપણે કોઈ પણ વ્યક્તિ દારૂ તાળી માંસ મદિરાથી સંપૂર્ણપણે મુક્ત થયા અને એ પ્રમાણે અમારે આગળનું કાર્યવાહી ચાલે છે।
જે કામ છોટા ઉદેપુરના અંતરિયાળ ગામના લોકોએ આપ બળે કરી બતાવ્યું છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ કહી શકાય। આ ભગીરથ કાર્ય આદિવાસીઓ માટે અશક્ય હતું, જે એનજીઓની મદદ વડે સાકાર થયું છે। ત્યારે રાજ્ય અને રાજ્ય બહારથી લોકો પણ આ પ્રોજેક્ટને જોવા માટે અહીં આવે છે। આ વિસ્તારના લોકો હરિયાળી ક્રાંતિને લઈને સદ્ધર થયા છે। આ વિસ્તારના લોકો માટે હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે। રફીક દણીવાલા, છોટા ઉદેપુર।